રાજકોટ જિલ્લામાં ઓછા વરસાદને પગલે ખેડૂત સમાજ ગુજરાત વરાળ જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી. ખેંચાયેલા વરસાદને લઈને ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યા છે અને જિલ્લામાં સરેરાશ 35% જેટલો વરસાદની ઘટને લઈને આ માંગણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં વરસાદની 35% ઘટ જોવા મળી રહી છે ત્યારે જિલ્લાના ઘણા ગામડાઓમાં પૂરતા વરસાદના પગલે ખેતરોમાં મોલ સુકાઈ રહ્યા છે. ખેડૂત એક તરફ વરસાદની રાહ જોઈ રહ્યો છે અને બીજી તરફ ખેતરોમાં કૂવામાં પણ પાણી નથી, જેને લઈને ખેડૂતો પિયત પણ કરી શકતા નથી. ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો મુરઝાતા પાકને જોઈને પણ મુરઝાઈ રહ્યા છે. ખેંચાયેલ વરસાદને લઈને રાજકોટ જિલ્લાની આ પરિસ્થિતિથી સરકારને વાકેફ કરવા માટે ખેડૂત સમાજ ગુજરાત વરાળ જેતપુર મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર રાજકોટ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી અને ત્યારથી જ આવનાર પરિસ્થિતિને પહોંચી શકાય તેવો બંદોબસ્ત કરવાની માંગણી કરવામાં આવી હતી, જેમાં આખા વર્ષ માટે સરકાર પશુઓ માટે ચારા અને પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરે તેવી પણ માંગણી કરાઈ છે. અમે આજે મામલતદાર સાહેબને ખેડૂત સમાજ દ્વારા એક રજૂઆત કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે રાજકોટ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની. હાલ રાજકોટ જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં વરસાદ પડેલ નથી અને કૂવામાં તથા વાડીઓમાં પાણી રહેલ નથી. 10-10, 15-15 મિનિટના પાણી રહ્યા છે એટલે કપાસ પાકે નથી. ખરેખર રાજકોટ જિલ્લામાં અત્યારે વરસાદ 120 mm આસપાસ પડેલો છે. કપાસ પકવવા માટે 190 mm જરૂર પડે તો એ વરસાદ પૂરતો પડેલ નથી. એટલે હાલ કોઈ પણ રાજકોટ જિલ્લામાં કોઈ પણ વાડીઓની અંદર કપાસ પાકે નથી. આવી હાલત છે, ક્યાંક કેનાલ કાંઠાના એવા વાડીઓ છે એની અંદર કપાસ પાકી જાય, બાકી ખરેખર બહુ સઘળી પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની છે. તો આ માટે અમે મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને બંનેને ત્રણ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી છે કે તમે આ રાજકોટ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી દો વહેલામાં વહેલી તકે, જેથી રાજકોટ જિલ્લાના ખેડૂતો બધાય વ્યવસ્થિત રહી શકે અને પોતાના ભરણ પોષણ કરી શકે. એના માટે રાજકોટ જિલ્લા ખેડૂત સમાજ તરફથી આજરોજ રાજકોટ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનું આવેદનપત્ર અત્રેની કચેરીએ મળેલ છે. આ આવેદનપત્ર અને ખેડૂતોની લાગણીઓ અમે સરકારશ્રી સુધી પહોંચાડશું અને અછત મેન્યુઅલની જોગવાઈઓ મુજબ સરકારશ્રી તરફથી જે કોઈ સૂચનાઓ આપવામાં આવશે તેની સત્વરે અમલવારી અત્રેની કચેરીએથી હાથ ધરવામાં આવશે. સુરેશ બાલિયા સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર.